and welcome to DE Ambar Group Tuition, a place for all the rankers. આજના વિડિયોમાં આપણે લઈશું ગાલાનું ઇંગ્લિશનું પેપર નંબર 1 અને એમાં આવતા તમામે તમામ ઓબ્જેક્ટિવ્સને. ચલો તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ છે ટ્રુ ઓર ફોલ્સથી. નંબર 12, અ મધર્સ પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. બિલકુલ વિધાન સાચું છે, જવાબ આવશે ટ્રુ. નંબર 13, ધ ફર્સ્ટ વર્ડ ધેટ હેલન લર્ન્ટ વોઝ વોટર. બિલકુલ જવાબ આવશે ફોલ્સ. એ જવાબ હતો કે એ વર્ડ હતો ડોલ, DOLL. ચલો એ જ પ્રકારે જોવા જઈએ તો નંબર 14, દેર ઇઝ નો રિલેશન બિટવીન ધ ફૂડ વી ઈટ એન્ડ ધ બ્રેઇન એક્ટિવિટીઝ. જવાબ છે બિલકુલ ફોલ્સ. ચલો નંબર 15 પર જઈએ છે. માઇગ્રેટરી બર્ડ્સ ટેક ધ હેલ્પ ઓફ ધ સન ટુ ફાઇન્ડ ધેર વે. બિલકુલ સાચી વાત છે, તો આન્સર બનશે ટ્રુ. તો 12 નંબરમાં અ મધર્સ પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ, ટ્રુ. ધ ફર્સ્ટ વર્ડ હેલન લર્ન્ટ વોઝ વોટર વોઝ ફોલ્સ. દેર ઇઝ નો રિલેશનશિપ બિટવીન ધ ફૂડ વી ઈટ એન્ડ ધ બ્રેઇન એક્ટિવિટીઝ, ફોલ્સ. માઇગ્રેટરી બર્ડ્સ ટેક ધ હેલ્પ ઓફ ધ સન ટુ ફાઇન્ડ ધર વે, ટ્રુ. ચલો હવે આગળ વધીએ છે બિલકુલ લેંગ્વેજ ફંક્શનથી. વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ. વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ 33 નો આન્સર આવશે ઓપ્શન સી, એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. કદાચ નાઇસિટીઝ આપ્યું હોત તો હું એ જવાબમાં લેત. ધેટ બુક ધેટ યુ આર રીડિંગ ઇઝ રિટન બાય મુનશી. એબ્સોલ્યુટલી જવાબ છે ઓપ્શન એ, ડિસ્ક્રાઇબિંગ થિંગ. અને વેર ડુ યુ લીવ, ઓપ્શન બી, ઇન્ક્વાયરી એઝ નેચર. તો 33, 34, 35 ના આન્સર અત્યારે બિલકુલ તમારી સ્ક્રીન ઉપર જ તમને જોવા મળશે. ચલો આગળ વધીએ છે. દેટ ઇઝ કોલ્ડ CDS, કમ્પ્લીટ ધ ડાયલોગ, એક્સપ્રેશન, ફંક્શન્સ, રિસ્પોન્ડિંગ, ગમે તે નામ એને કહી શકો છો. ચલો શરૂઆત કરીએ 36. કવિતા, વોટ આર યોર પ્લાન્સ ફોર ધ હોલિડે. મેહુલ, ડિસ્ક્રાઇબિંગ એક્શન. ઓપ્શન એ છે આઈ હેવ બીન વેટિંગ, ઓપ્શન બી આઈ હેવ નો પ્લાન્સ, ઓપ્શન સી છે આઈ હેવ નો આઈડિયા, ઓપ્શન ડી જે જવાબ છે આઈ યુઝવલી વિઝિટ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ ઇન જામનગર. એક્શન છે તો ઓબ્વિયસલી કોઈને કોઈ ક્રિયા જે વર્તમાનકાળની હોય તે બતાવવી પડે. તો જવાબ છે ઓપ્શન ડી, આઈ યુઝવલી વિઝિટ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ ઇન જામનગર. ચલો 37માં આગળ વધીએ છે. લલિત, સિન્સ વેન હેવ યુ બીન લર્નિંગ સંસ્કૃત. રીટા, પોઈન્ટ ઓફ ટાઈમ. હવે હંમેશા યાદ રાખજો કે પોઈન્ટ ઓફ ટાઈમ હોય તો સિન્સ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તો આઈ લાઈક ટુ લર્ન સંસ્કૃત, બિલકુલ નહીં. ઓપ્શન બી, આઈ હેવ બીન લર્નિંગ સંસ્કૃત સિન્સ લાસ્ટ મંથ, એ જ આપણો જવાબ બની રહેશે. નો ડાઉટ ઓપ્શન સીમાં ફોર અ લોંગ ટાઈમ આપણને આપેલું છે, પણ એ આપણો જવાબ ન બની શકે કારણ કે પોઈન્ટ ઓફ ટાઈમ છે અને પોઈન્ટ ઓફ ટાઈમમાં સિન્સનું મહત્વ હોય છે, ફોર મહત્વતા ધરાવતું નથી. ચલો આગળ જઈએ નંબર 38 પર. જલપા, હુ ઇઝ મિસ્ટર શર્મા. મીના, ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે ઓપ્શન એમાં છે આઈ નો મિસ્ટર શર્મા, ઓપ્શન બી છે હેવ યુ મેટ મિસ્ટર શર્મા, ઓપ્શન સી છે આઈ હેવ નોટ મિસ્ટર શર્મા. એક પણ આન્સર નથી. આન્સર છે ઓપ્શન ડી, ધ મેન હુ ઇઝ વેરિંગ અ બ્લુ શર્ટ ઇઝ મિસ્ટર શર્મા. તમને ખબર છે કે જ્યારે પણ ડિસ્ક્રાઇબિંગ પર્સનની વાત આવે છે તો ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં હુ કે હુમ્સ તમારે હંમેશા યાદ રાખવું જ પડે. ચલો એ જ પ્રકારે હવે આપણે આગળ વધીશું એબ્સોલ્યુટલી તમારા વોકેબથી. ઓકે, હવે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ સિલેક્ટિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. ઓકે ચલો શરૂઆત કરી દઈએ છે. જે જણો છે, ધ મેજિશિયન મેડ ધ બોલ ડિસઅપિયર. ડિસઅપિયર એટલે ગાયબ થયો. સમ ચિલ્ડ્રન પઝલ્ડ. ઓકે, કે જેઓ મેજિશિયને એબ્સોલ્યુટલી બોલને ડિસઅપિયર કર્યો, મોટા ભાગના છોકરાઓ કેવા થઈ ગયા, ભાઈ પઝલ્ડ, એટલે કે કન્ફ્યુઝ થઈ ગયા, સરપ્રાઈઝ થઈ ગયા. સમ વેર ક્યુરિયસ ટુ નો ધ ટ્રીક, બટ ધ મેજિશિયન રિફ્યુઝ ટુ ટેલ ધેમ ધ સિક્રેટ. હવે મેજિશિયન જે ભાઈ, એ શું કામ પોતાનો સિક્રેટ બીજા કોઈને કેમ? તો જવાબમાં આવશે રિફ્યુઝ. તો હિયર આર અવર 3 આન્સર્સ. પહેલાનો જવાબ બનશે ડિસઅપિયર, બીજાનો જવાબ છે પઝલ્ડ, અને એના પછી આવશે રિફ્યુઝ્ડ. ચાલો થોડાક ઓર આગળ વધીએ છે. ઓકે, હવે આપણે શરૂઆત કરશું રાઇટ અ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. ઓકે, જેને તમે કહી શકો છો સિનોનિમ, સિમિલર વર્ડ્સ કે સમાનાર્થી ગુજરાતી ભાષામાં. ક્લુ ઇઝ ઇક્વલ ટુ ઓપ્શન બી, હિન્ટ બની જશે. ચલો એ જ પ્રકારે 44 પર વધીએ છે. TALE, ટેલ. ભાઈ TALE ટેલ એટલે વાર્તા.
तो ऑप्शन ए स्टोरी एनो एक परफेक्ट आंसर बन शे। ओके 45 फेमिलियर, फेमिलियर એટલે જે વ્યક્તિને બધા જાણતા હોય ઓળખતા હોય, તો ડેફિનેટલી ઓપ્શન ડી નોન ઇઝ ધ આન્સર। તો ફરી એકવાર બોલ નાખું છું, સિમિલર વર્ડ છે, ખાસ ધ્યાનથી મોડે રાખજો। ક્લુ ઇઝ ઇક્વલ ટુ હિન્ટ, ટેલ ઇઝ ઇક્વલ ટુ સ્ટોરી અને ફેમિલિયર ઇઝ ઇક્વલ ટુ નોન। તો એ જે કંઈ પણ હતા એ તમામે તમામ આપણા શું હતા ભાઈ, સિમિલર વર્ડ્સ। ચલો આગળ જઈએ છે ભાઈ, કે હવે જે કંઈ પણ છે એ છે આપણા કન્જક્શન્સ। અહીંયા કન્જક્શન્સના જવાબ પણ મેં તમને આપેલા છે, તો બિલકુલ ધ્યાન જરા અહીંયા આપી રહ્યો છો। 47માં જુઓ, સંકેત વોઝ બિઝી, હી કુડ નોટ કમ ફોર ધ પિકનિક। હવે સ્વાભાવિક છે કે સંકેત બિઝી છે તો એ પિકનિકમાં નહીં જઈ શક્યો હોય। ઓકે, તો જવાબ અહીંયા જોડાશે માત્ર સોની મદદથી, બે ફૂલ સ્ટોપની વચ્ચે ખાલી સો મૂકી દો। તો સંસ્કૃત સંકેત વોઝ બિઝી સો હી કુડ નોટ કમ ફોર ધ પિકનિક। ચલો એ જ પ્રકારે સમીર વોઝ ઇલ, હી અપિયર્ડ ફોર ધ એક્ઝામ। હવે જો કોઈ વ્યક્તિ બીમાર હોય તો એક્ઝામ માટે ન જઈ શકે, બંને વાક્યો વિરોધાભાસ બતાવે છે। હવે તમને થાય કે સર બંને વાક્યો વિરોધાભાસ બતાવે છે તો બટ આવવું જોઈએ કાં તો ધો આવવું જોઈએ, પણ અહીંયા ના તો બટ છે ના તો ધો છે, પણ ભાઈઓ બટનું સમાનાર્થી યટ તો છે ને, તો જવાબમાં આવશે સમીર વોઝ ઇલ યેટ હી ડિસઅપિયર્ડ ફોર ધ એક્ઝામ। ચલો નંબર 49, બહુ જ સરસ મજાનું વાક્ય છે, ધ્યાનથી જોવા જેવું છે। અમિત વિલ નોટ સી અ મૂવી, અમિત વિલ નોટ રીડ અ બુક, ઇધર ઓર નાઇધર નો ધેફો। હવે જુઓ અહીંયા વાક્ય નકારાત્મક છે, અને વાક્ય નકારાત્મક છે તો નાઇધર નોરથી બેટર કંઈ જ ના થઈ શકે, અને જ્યારે પણ તમે વાક્યમાં આઈધર ઓર કરો કે નાઇધર નોર કરો છો, હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખજો કે તમારે વાક્યમાં કયા બેની તુલના છે એના તરફ વધારે ધ્યાન આપવું પડે। અહીંયા તમે ધ્યાનથી જોશો તો અહીંયા તુલના છે સી અ મૂવી અને રીડ અ બુક, બસ પહેલાં નોટની જગ્યાએ મૂકી દો નાઇધર, બીજા નોટની જગ્યાએ મૂકી દો નોર, પ્રોબ્લેમ સોલ્વ। તો અમિત વિલ નાઇધર સી અ મૂવી નોર રીડ અ બુક। તો આ હતા તમારા 47, 48, 49 કન્જક્શનના આન્સર્સ। ચલો હજુ થોડા આગળ વધીએ છે, હવે છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ સિલેક્ટિંગ ધ કરેક્ટ વર્ડ્સ। ઓકે ચલો હવે જરા જુઓ, લેટ અસ સી, ઓકે, કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ કરેક્ટ વર્ડ્સ। હવે લગભગ તમને જે પહેલાં એડિટિંગમાં પૂછાતું હતું એટલે ફાઇન્ડ આઉટ ધી એરર્સમાં પૂછાતું હતું, હવે એની જગ્યાએ તમને અહીંયા ખાલી જગ્યા જોવા મળશે। દેર આર ટુ મેઇન ગ્રુપ્સ ઓફ સ્પાઈડર્સ, ધ વીવર સ્પાઈડર્સ એન્ડ ધ હન્ટિંગ સ્પાઈડર્સ। એક વીવિંગ સ્પાઈડર્સ હોઈ શકે અને બીજા હન્ટિંગ સ્પાઈડર્સ હોઈ શકે। ઓકે જવાબ આગળ આવશે, ધીઝ ગ્રુપ્સ ડિફર ઇન વેરિયસ વેઝ। હવે અહીંયા ધીઝમાં શું આવશે, ટી એચ ઈ એસ ઈ ધીઝ। ઓકે સો ધીઝ ગ્રુપ્સ ડિફર ઇન વેરિયસ વેઝ, ધ વીવર હેવ બિગર સ્પ્રિન્ટર્સ ધેન ધ હન્ટિંગ સ્પાઈડર્સ। ઓકે તો અહીંયા આવશે બિગર, કારણ કે પાછળ આગળ જઈને તમે ધ્યાનથી જુઓ કે વાક્યમાં ટી એચ એ એન ધેન આપ્યું છે, ટી એચ એ એન ધેન એટલે કમ્પેરેટિવ ડિગ્રી થાય, અને જો વાક્ય કમ્પેરેટિવ ડિગ્રીમાં હોય તો ધેન ઇઝ યોર આન્સર। તો પહેલાંનો જવાબ છે એન્ડ, બીજાનો જવાબ છે ટી એચ ઈ એસ ઈ ધીઝ, અને ત્રીજાનો જવાબ છે બિગર। ચલો એ જ પ્રકારે થોડાક ઓર આગળ વધી જઈએ છે। ઓકે હવે આપણે શરૂઆત સેન્થી કરશું, સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ ધ અન્ડરલાઇન વર્ડ ઓર વર્ડ્સ એઝ આન્સર। હવે જરા જુઓ, ઓકે 53 પર સહેજ આગળ વધીએ છે, જસ્ટ હેવ અ લુક। ઓકે 53 છે, નિશા પ્લેઇઝ ધ ગીટાર ફોર એન અવર એવરી ડે। હવે ફોર એન અવરની નીચે અંડરલાઇન છે, ફોર પ્લસ સમયદર્શક શબ્દોની નીચે અંડરલાઇન છે, જવાબમાં આવશે ઓપ્શન એ, હાઉ લોંગ ડઝ નિશા પ્લે ધ ગીટાર એવરી ડે। ચલો એ જ પ્રમાણે જઈએ છે નંબર 54 પર, ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન ઇન ધ ઇવનિંગ, અંડરલાઇન સેની નીચે છે, ઇન ધ ઇવનિંગની નીચે। હવે ઇન ધ ઇવનિંગ તમારું જે કંઈ પણ છે એ સમય દર્શાવે છે, એટલે એમાં અને સમયદર્શક શબ્દોની નીચે અંડરલાઇન હોય એટલે વેનથી વધારે સારું કન્જક્શન કોઈ છે જ નહીં, એટલે ના તો જવાબ વાય છે, ના તો જવાબ હુ છે, ના તો જવાબ વેર છે, જવાબ તમારો બનશે વેન ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન। સો વેન ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન, તો આન્સરમાં આવશે ઇન ધ ઇવનિંગ। ચલો 55 પર, યશ ઇઝ અ સેલર,
सेलर शब्द ने नीचे अंडरलाइन आप यष्टि नीचे अंडरलाइन नहीं सेलर शब्द ने नीचे अंडरलाइन है। हम एक वस्तु बराबर याद रखो कि जारे पण तमने आवी रीते सेलर शब्द ने नीचे अंडरलाइन आपेलो होय तो बराबर ध्यान थी समझो कि सेलर ए कोई व्यक्ति नो होद्दो बतावे छे अने होद्दा दर्शक शब्द ने नीचे जो अंडरलाइन होय तो आवा वाक्य वॉट नी मदद थी प्रश्नार्थ बने छे ए बिल्कुल भूलता नहीं। तो अहीं ऑप्शन ए जो हूज इज अ सेलर बिल्कुल नहीं, ऑप्शन बी, ऑप्शन सी अने ऑप्शन डी, तो आपने आइडिया आई जैसे कि अहीं वॉट थी बनावानुं होय तो जवाब आवशे ऑप्शन बी वॉट इज यश अने एना जवाब में शू आवशे तो वॉट इज यशना जवाब में आवशे यश इज अ सेलर। बस तो आजना वीडियो में ऑलमोस्ट आपणे आटलू ज राखीए छे। बस तो हियर डीएम श्री साइनिंग ऑफ, थैंक यू, बाय।